હું અશોક પરમાર આજે ZSTVના માધ્યમથી અને અમારા સર્જન ફાઉન્ડેશન પરિવાર વતી નવા વર્ષની દરેકને શુભેચ્છા પાઠવું છું. આવનારું નવું વર્ષ દરેક કોમ સમુદાય માટે તંદુરસ્ત ભર્યું, નિરોગી અને સમૃદ્ધિમય બને એવી શુભેચ્છા પાઠવું છું. આ સાથે અમારી સંસ્થાની થોડીક પ્રવૃત્તિની વાત કરીશ. અમારું જે આ સર્જન ફાઉન્ડેશન જે સંસ્થા જે છે, આમ તો અમે અમારી પ્રવૃત્તિ ઘણી બધી વિસ્તારથી ચાલે છે. સિહોલીમાં અમારું એક સેન્ટર ચાલે છે, રામપુર વડલા ITI ચાલે છે, અને પ્રાતિજ એટલે કે સાબરકાંઠાનું પણ અમારી આખી એક્ટિવિટી ચાલે છે. ખાલી હું પ્રાતિજની જો વાત કરું અહીંની, તો અહીંયા અમે 2001થી આખી અમારી સંસ્થાની બધી એક્ટિવિટી ચાલુ કરેલી છે. એમાં ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય અને સામૂહિક વિકાસમાં અમે બધી અમારી પ્રવૃત્તિઓ કરીએ છીએ. અત્યારે જે જગ્યાએ આપણે અહીંયા બેઠા છીએ, ત્યાં 2011થી અમે બહેનોને પગભર થવા માટે જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્રના નામથી એક તાલીમ સેન્ટર આપણું અહીંયા શરૂ કરેલ છે, જેમાં બહેનોને સીવણ વર્ક, બ્યુટી પાર્લર, હેન્ડીક્રાફ્ટ આવી વિવિધ પ્રકારની તાલીમો આપી અમે પગભર થવા માટે મદદરૂપ થઈએ છીએ એમને. બીજું, આ જ જગ્યાએ અમે દર રવિવારે લોકોની આંખોના જે ઇલાજ જે છે થઈ શકે, રાહત કરે એ માટે અહીંયા અમે એક નેત્ર નિદાન કેન્દ્ર શરૂ કર્યો છે. એનો ઘણા કહેવાય કે આખા પ્રાંતિજ તાલુકા સિવાય પણ લોકો અહીંયા લાભ લઈ રહ્યા છે અને સારો એક અમારો કામગીરી અહીંયા ચાલી રહી છે. એ સિવાય પણ અમે આંખો માટે શિયાળામાં એટલે કે ઓક્ટોબરથી લઈ અને માર્ચ સુધીમાં 22-25 જેટલા નેત્ર નિદાન કેમ્પો પણ અમે આખા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કરીએ છીએ. ટૂંકમાં કહેવાનો મતલબ કે અમારી સંસ્થાની જે પ્રવૃત્તિ જે છે લોકો માટે, લોકોના વિકાસ માટે અને લોકોને કેન્દ્રમાં રાખી અમે આખી અમારી આ પ્રવૃત્તિ કરી રહ્યા છે. છેલ્લે ફરી એક વખત બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હેપી દિવાળી અને હેપી ન્યૂ યર. Oh,